नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय आसपास पर्यावरण। बाळ मित्रों, आसपास पर्यावरण नो पाठ 7 अनोखो संवाद आपणे जोता हता। तो विद्यार्थी मित्रों, पाठ्यपुस्तक मां आपणे आव्या हता पेज नंबर 47 पर, मारी बहन सांभळी शकती नथी। शुं कहे छे विद्यार्थी मित्रों के मारी बहन सांभळी शकती नथी। तो जोईए विद्यार्थी मित्रों, आपणे अगाउ नानी छोकरी चकू ते सांभळी शके नहीं। शुं कहे छे, एक नानी छोकरी छे चकू ते सांभळी शके नहीं। ते जन्मथी ज बहेरे, एनो मोटो भाई नंदू, नंदू अने चकू साथे रमे। शुं कहे छे, एक नानी छोकरी चकू छे ए सांभळी शकती नथी। ए जन्मथी ज केवी छे विद्यार्थी मित्रों? बहेरी। बहेरी कोने कहेवाय? तो के जे सांभळी शकता ना होय एने शुं कहेवाय विद्यार्थी मित्रों? बहेरा कहेवाय। तो आ चक्कू छे ए जन्मथी ज बहेरी छे, एटले के सांभळी शकती नथी। अने तेनो मोटो भाई छे नंदू, नंदू अने चक्कू बन्ने भाई बहेन छे ए साथे रमे। चक्कू सरस मजानो पियानो वगाडे। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ચકુ છે એ ભલે સાંભળી શકતી નથી, પરંતુ પિયાનો છે એ સરસ મજાનો વગાડે છે। તેને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ગમે છે। શું કહે છે કે ચકુને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ગમે છે, પરંતુ તે ક્યારેય ગાઈ શકશે નહીં। શું કહે છે? પરંતુ તે ક્યારેય ગાઈ શકશે નહીં, તે સૂર સાંભળી શકશે નહીં। સૂર એટલે કે અવાજ, તે છે એ અવાજ સાંભળી શકશે નહીં। તેને ઉછળકૂદ, ગબડવું, આરોટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું ગમે છે। શું કહે છે કે ચકુ છે એને ઉછળકૂદ, ગબડવું, આરોટવું અને વાંદરાની જેમ ટોચ પર ચડવું એમને ગમે છે। હવે મારી બહેને મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે। શું કહે છે નંદુ? હવે મારી બહેન છે ચકુ, એમણે મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે, છતાં અમારી માતા તેને ઘરે હોઠ ફફડાવી વાંચવામાં મદદ કરે છે। શું કહે છે કે મારી બહેને મારી શાળામાં જ આવવાનું શરૂ કર્યું છે, છતાં પણ મારી માતા એટલે કે મારી મમ્મી છે એ ઘરે એને હોઠ ફફડાવી અને વાંચવામાં મદદ કરે છે, કારણ કે ચકુ છે એ સાંભળી શકતી નથી, તેથી એમની મમ્મી છે એમને હોઠ ફફડાવી અને વાંચવામાં મદદ કરે છે। શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા। શું કહે છે કે શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા। તેની ફ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ કાળા હતા। જ્યારે હું બોલતો હતો ત્યારે મારી બહેને મને ચશ્મા કાઢવા કહ્યું। શું કહે છે કે આવું જ્યારે હું બોલતો હતો ત્યારે મારી બહેને મને ચશ્મા કાઢવા માટે કહ્યું। તેને જાણવું હતું કે નંદુની કથ્થઈ આંખો, શું કહે છે કે ચકુ છે એને જાણવું હતું કે નંદુની કથ્થઈ આંખો। હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વાર એવા કોઈ બાળકોને જોયા હોય તો જેની આંખો કથ્થઈ, કથ્થઈ એટલે કે કેવી હોય છે? ભૂરી આંખો હોય છે। કેવી હોય છે? ભૂરી આંખો, એને શું કહેવાય? માંજરી આંખો કહેવાય છે। જીન વ્હાઇટ હાઉસ પીટરસન, મારે એક બહેન છે, મારી બહેન સાંભળી શકતી નથી, માંથી ગુજરાતી ભાવાનું વાત, આ છે એ જેમણે આ બુક લખેલી છે એ આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચકુ અને નંદુ બંને ભાઈ બહેન છે, જેમાં ચકુ છે એ સાંભળી શકતી નથી અને એ જન્મથી જ કેવી છે વિદ્યાર્થી મિત્રો? બહેરી છે, પરંતુ ચકુ અને નંદુ છે એ બંને સાથે રમે છે અને ચકુને સરસ મજાનો પિયાનો વગાડતા આવડે છે। પછી ચકુ છે એમને શું ગમે છે? તો કે ઉછળકૂદ, ગબડવું, આળોટવું અને ઊંચે સુધી ટોચ પર ચડવું એમને ગમે છે અને ચકુ છે એ નંદુની સાથે શાળાએ પણ જાય છે અને તેની મમ્મી છે એ ચકુને વાંચવામાં, કઈ રીતે વાંચવામાં? તો કે હોઠ ફફડાવીને વાંચવામાં મદદ કરે છે। સરસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ પેજ નંબર 48 પર। આપણી આંખો ઘણું બધું કહે છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આપણી આંખો છે એ ઘણું બધું કહે છે। બાળકો બોલતા શીખે તે પહેલા ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે, તેઓ ખૂબ સમજી પણ શકે છે। શું કહે છે કે આપણી આંખો છે એ ઘણું બધું કહે છે? બાળકો બોલતા શીખે એ પહેલા તો એના ચહેરા અને એના હાથના
हाथ थी घणु बधु कहे छे के एना चेहरा अने हाथ ना हावभाव थी आपणे घणु बधु बाळको नु जे केहु होय छे ए आपणे समझी शकीए छीए अने बाळको छे ए पण घणु बधु समझी शके छे। हवे विद्यार्थी मित्रो हवे आपणे आपणी आँखो द्वारा के आपणी आँखो उपरथी कोई पण व्यक्ति होय तो एनी आँखो उपरथी आपणने ख्याल आवी जाय छे के व्यक्ति गुस्सामां छे उदास छे पछी खूबज खुशी थयेली होय छे तो एमनी आँखो उपरथी आपणने खबर पड़ी जाय छे एना चेहराना हावभाव परथी आपणने खबर पड़ी जाय छे के ए व्यक्ति छे कई परिस्थितिमां छे। चेहरो आपणो अरीसो छे। शुं के छे विद्यार्थी मित्रो के चेहरो छे ए आपणो अरीसो छे। जो अहीं विद्यार्थी मित्रो बे बाळकोना चित्रो आपेला छे देखाय छे तमने सरस तो एमनी आँखो उपरथी आपणने ख्याल आवी जाय छे કે બંને બાળકો છે એ ના ચહેરા છે તો જો આ એક બાળક છે આ બાળક છે ખૂબ ખુશ છે જ્યારે આ બાળકનો ચહેરો છે કેવો છે તો કે ઉદાસ અને ગુસ્સામાં હોય એવું લાગે છે। હવે આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો વિચારો અને કહો। શું કીધું છે કે વિચારો અને કહો। 6-8 મહિનાના બાળકનું અવલોકન કરો તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે। શું કે છે કે 6-8 મહિનાના બાળકનું અવલોકન કરો કે તે અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે એટલે કે એના ચહેરાના હાવભાવ અને હાથના હાવભાવ દ્વારા 6-8 મહિનાના બાળકો છે એ શું શું આપણને સમજાવી શકે છે। તો કે નાના બાળકો હોય છે તો એ હસવા અને રડવાની ક્રિયા દ્વારા તેમજ હાથ પગ હલાવી પોતાની વાત વ્યક્ત કરે છે। એ હસે અથવા તો રડે તો એની ક્રિયા દ્વારા આપણને ખ્યાલ આવી જાય અથવા તો એ પોતાના હાથ અને પગ છે એ હલાવી અને પોતાની વાત વ્યક્ત કરે છે અને તેની મદદથી પોતાની જરૂરિયાત માતા પિતાને જણાવે છે। બાળકને કોઈ પણ વસ્તુ જોતી હોય તો એ રડવાથી હસવાથી અથવા તો એના હાથ પગ હલાવવાની જે ક્રિયાઓ હોય છે એના દ્વારા પોતાને શેની જરૂરિયાત છે એ જરૂરિયાત એમના માતા પિતાને જણાવે છે। વાંચો અને દોરો। તમને આશ્ચર્ય થશે કે આ કેવા ચહેરા છે જેમાં ચિત્રમાં આંખ નાક મોઢું નથી। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમને આશ્ચર્ય થશે કે આ ચહેરા છે એ કેવા ચહેરા છે કે જેમાં આંખ નાક અને મોઢું નથી। વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો પાઠ્યપુસ્તકમાં તો તમારી પાસે જે અહીં ચહેરા છે એમાં આંખ નથી નાક નથી મોઢું નથી તમારે એ બનાવવું પડશે। આ માટે આપેલી વિગત વાંચો। આ આફતાબ છે તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે તે ઉદાસ છે તેનો ચહેરો કેવો લાગશે। એનો ચહેરો જે પ્રમાણેનો લાગે તે ઉદાસ છે તો ઉદાસ હોય ત્યારે એનો આંખો અને કઈ રીતના એમની પરિસ્થિતિ હોય છે એમની સ્થિતિ હોય છે એ આપણે એ પ્રમાણે અહીં એનો ચહેરો દોરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે એ ઉદાસ છે તો એનું મોઢું છે કેવું હોય છે પડી ગયેલું હોય છે અને એની આંખો છે એ પણ કેવી હોય છે તો કે ગુસ્સામાં ના હોય પણ એ ઉદાસ અને પણ એની આંખો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એ કેવો છે ઉદાસ છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રમાણે એમની આંખો અને મોઢું દોરવાનું છે કે જેના ઉપરથી ખબર પડી જાય કે આફતાબ છે એ કેવો છે ઉદાસ દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો દોરી લો આ પ્રમાણે મોઢું એમનું। પેન્સિલ થી દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બે આંખો મોઢું નાક આ બધી વસ્તુ તમારે દોરવાની છે। સરસ ચાલો દોરાઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નેક્સ્ટ આપણે પેજ નંબર 49 પર જોઈએ। ત્યાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ જુલી છે હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે તે ઘણી ખુશ છે તેનો ચહેરો કેવો હશે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે છોકરી છે એનું નામ જુલી છે અને હજુ ગઈકાલે તેમની નાની બહેનનો જન્મ થયો છે તેથી તે ઘણી ખુશ છે। હવે ખુશ છે તો એનો ચહેરો કેવો હશે તો એ પ્રમાણેનો જે હાવભાવ દર્શાવતો હોય એવી રીતે આપણે એનું નાક મોઢું અને આંખો દોરવાની
છે. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં આવે પ્રમાણે આંખ, એમનું નાક અને મોઢું દોરેલું છે, તો જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જુલી છે એ કેવી છે, તો કે ખૂબ જ ખુશ છે. તો વિદ્યાર્થી મિત્રો, જુલીનો ચહેરો દોરી આપો પેન્સિલથી. સરસ, ચાલો દોરાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. સરસ બાળ મિત્રો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના જે હાવભાવ છે એ પ્રમાણે આપણે નવા લેક્ચરમાં જોઈશું અને એના ચહેરા આપણે બનાવીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સરસ, તો આજનો આપણો લેક્ચર છે એ અહીં પૂર્ણ થાય છે.